नमस्कार, स्वागत है आपनू। आप જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। ડોક્ટર હાજર છે અમારા ખાસ કાર્યક્રમ સાથે, હું છું જિજ્ઞા। ડોક્ટર હાજર છે માં અમે રોજે રોજ એક ડોક્ટર સાથે સીધો સંવાદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ ડોક્ટર્સ ને આપ આપના મૂંઝવતા સવાલો પણ પૂછી શકો છો। ખાસ તો કોરોના વાયરસ સામે જે સાવચેતી રાખવાની જરૂર છે, ત્રણ મંત્રો એ જીવનમાં હવે દરેક વ્યક્તિએ ઉતારવા પડશે, ત્યારે જ આ જંગમાં જીતી શકાશે। કારણ કે ધીરે ધીરે આ લડત વધુ તેજ બનતી જઈ રહી છે। મોઢે માસ્ક પહેરવું, હાથ ઘડી ઘડી સાબુથી કે સેનેટાઇઝરથી સાફ કરવા અને તેની સાથે સોશિયલ ડિસ્ટન્સ, આ ત્રણ મુખ્ય મંત્રો કોરોના માટેના, કોરોના સામેની જંગમાં જીતવા માટેના અને તેની સાથેના તેને હથિયાર પણ સમજી શકાય। પણ અહીંયા જરૂરી છે કે દરેક વ્યક્તિ પોતાની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિની વધારો કરે, કારણ કે આ લોકડાઉનનો સમય છે। પણ જો પરિસ્થિતિ બેકાબુ બને છે તો ત્યારે લડવા માટેનું, આ જંગમાં લડવા માટેનું શસ્ત્ર માત્ર આ ત્રણ મંત્રો અને તેની સાથે તમારી રોગ પ્રતિકારક શક્તિ। એટલે જ કહીએ છીએ કે સર્જિકલ માસ્ક પહેરો, જો સાદું કપડું હોય તો તેનાથી પણ તમે ઘરની બહાર નીકળો છો તો મોઢે માસ્ક બાંધીને નીકળો। બહારથી આવ્યા પછી, ઘરે આવ્યા પછી તુરંત સાબુથી કે સેનેટાઇઝરથી હાથ સાફ કરો અને જો તમે કોઈ પણ વ્યક્તિ સાથે મળો છો તો સોશિયલ ડિસ્ટન્સ જાળવો। તો આજે આ ચર્ચામાં મારી સાથે ભાગ લઈ રહ્યા છે ડોક્ટર કિશન જાની। ડોક્ટર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ પર। હેલો જી સર, મારો અવાજ પહોંચે છે આપના સુધી? હા, બસ આવા લાગે અવાજ સર। અત્યારે જે પરિસ્થિતિ છે, ક્યાંક તો પરિસ્થિતિ બેકાબુ બનતી દેખાઈ રહી છે, પણ લોકો જે ગભરાટ અત્યારે લોકોના મનમાં જોવા મળી રહ્યો છે, હવે તો કદાચ બીજી કોઈ સમસ્યા હોય તો પણ લોકો ડોક્ટર પાસે જતા પણ ગભરાય છે, અત્યારની આ પરિસ્થિતિને લઈને તમે શું પ્રતિક્રિયા આપશો? અત્યારની આપણી પરિસ્થિતિ જે છે, કોરોના યા કોવિડ 19 જે બીમારીના લીધે થઈને, એ ડેફિનેટલી થોડી ગંભીર પરિસ્થિતિ કહી શકાય। આપણે દરરોજ ન્યૂઝપેપરમાં અને બધી ન્યૂઝ ચેનલમાં જોતા હોઈશું તો ડે બાય ડે કેસની સંખ્યા વધી રહી છે અને કદાચ મોર્ટાલિટી રેટ કહીએ એ પણ થોડો વધી રહ્યો છે। તો એને કંટ્રોલ કરવા માટે આપણે ડેફિનેટલી આપણા તરફથી જે થઈ શકે એ બધા જ પ્રયત્નો કરવા જોઈએ। એમાં ફક્ત હોસ્પિટલ કે ડોક્ટર એકલાથી થઈ શકવાનું નથી, પૂરેપૂરા સમાજનું યોગદાન ખૂબ જ જરૂરી છે। બિલકુલ સર, અહીંયા એ જાણવું ખૂબ જરૂરી છે, આજકાલ લોકોને મનમાં એવું થઈ ગયું કે ઇમ્યુનિટી વધી જશે તો અમને આ વાયરસ નહીં લાગે, વાયરસ તો દરેક વ્યક્તિને લાગવાનો છે, આ રોગ તો છે નહીં, તો લોકોને કઈ રીતે આપણે સમજણ આપી શકીએ? આપની વાત બિલકુલ સાચી છે, જો ઇમ્યુનિટી સારી હશે તો આપણે રોગનો પ્રતિકાર સારી રીતે કરી શકશું। ઇમ્યુનિટી વધારે હશે તો રોગ નહીં લાગે એવું તો આપણે ક્યારેય નહીં કહી શકીએ, રોગ તો જે એના સંપર્કમાં આવશે બધાને લાગશે। એટલે આપણે રોગનું સંક્રમણ ખાળવા માટે જનરલ ઇમ્યુનિટી વધે એવા બધા પ્રયત્નો કરવા જોઈએ, પણ એ પ્રયત્નો કરીએ એનો મતલબ એવો નહીં કે આપણે ઓવર કોન્ફિડન્સમાં રહી અને આપણે બિલકુલ બેફિકર થઈ જઈએ। આપણે રોગનું સંક્રમણ રોકવા માટે સરકાર તરફથી જે બધી ગાઈડલાઇન્સ આવે છે એનું ખરેખર ચુસ્તપણે પાલન કરીએ તો જ એનું સંક્રમણ આપણે ઓછું કરી શકીએ। બિલકુલ સર, અહીંયા એક તો ઉનાળો ચાલી રહ્યો છે, અત્યારે તો ઘરો ઘર બધા ઠંડુ પાણી પીતા થઈ ગયા હશે, ફ્રીજમાં બધા પાણી રાખે છે, કારણ કે ઉનાળામાં આપણે ત્યાં ગરમી એટલી બધી, 45 ડિગ્રી અમદાવાદમાં તો પારો પહોંચી જતો હોય છે, તો લોકોની એક હેબિટ હોય છે કે તે ઠંડુ પાણી જ પીવાનો આગ્રહ રાખે છે, તો અત્યારે શું સલાહ આપશો તમે? પાણી આમ તો કોઈ પણ પી શકાય, પણ જો હુંફાળું પાણી પીવામાં આવે તો આપણો બેઝિકલી આ વાયરસનું જો મિકેનિઝમ બધાએ જાણ્યું જશે કે શ્વસન તંત્ર મારફતે પહેલા આપણા ગળામાં અસર કરે અને પછી નીચે ફેફસામાં એ ઉતરે છે વાયરસ, એટલે જો હુંફાળું પાણી પીવામાં આવે તો ડેફિનેટલી એ વાયરસને આગળ વધતો રોકવા માટે મદદરૂપ કરી શકે, જેથી લોકો ઠંડુ પાણી પીવાનું એવોઇડ કરે અને હુંફાળું પાણી પીએ તો એ જનરલ સ્વાસ્થ્ય માટે ઘણું સારું રહેશે।
બિલકુલ સર, ખાસ એક એ બાબતનું ક્લેરિફિકેશન પણ જોઈતું હતું કે આ વાયરસ જે છે તે કહેવાય છે કે તૈલીય પ્રકારનું વાયરસ છે, એટલે કે એનું જે પડ છે તૈલીય છે, અને એટલા માટે જ વારે ઘડી સાબુથી હાથ ધોવાની વાત કરવામાં આવી રહી છે. આ કેટલી સત્ય બાબત? નહીં, બિલકુલ સાચી વાત છે. બહુ જ પહેલા દિવસથી જ્યારથી આ વાયરસની આપણને સમજણ પડી છે ત્યારથી આ વસ્તુ પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે કે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુને ટચ કરો, ક્યાંય પણ બહાર જઈને આવો, તો મિનિમમ 20 સેકન્ડ સુધી સાબુથી બરાબર હાથ ઘસી ઘસીને ધોવા જોઈએ. અને ખાલી આ રીતે આપણે હાથ ઘસી નાખીએ એવું નહીં, હાથના આંગળાના નખના બધા જ એરિયા આપણા કમ્પ્લીટલી કવર થાય એવી રીતે આપણે એને ધોવાથી એ વાયરસ આપણા હાથમાંથી નાબૂદ કરી શકીએ આપણે. અને હાથ ઉપર જો વાયરસ નહીં હોય તો આપણે આખા દિવસમાં ગમે ત્યારે ફેસને ટચ કરીએ, મોઢાને ટચ કરીએ, નાકને ટચ કરીએ, તો એ વાયરસ આપણા શરીરમાં પ્રવેશવાની શક્યતા ઘણી ઘટી જાય. એટલે વારે ઘડીએ સાબુથી હાથ ધોવા એ આ વાયરસનું સંક્રમણ ઘટાડવા માટેનું સૌથી પહેલું ખૂબ જ બેઝિક સ્ટેપ છે આપણા માટે. બિલકુલ. અને માસ્ક વિશે શું કહેશો સર? કારણ કે લોકોને હવે એવું થઈ ગયું છે કે N95 માસ્ક જ પહેરવું જોઈએ અને આ પ્રકારનું માસ્ક, માસ્કને લઈને શું કહેશો, કઈ પ્રકારનું માસ્ક અત્યારે આવશ્યક છે? N95 માસ્ક વિશે જો કહું તો એ ફક્ત અને ફક્ત મેડિકલ સ્ટાફ માટે જરૂરી છે કે જે લોકો COVID-19 પેશન્ટ્સની સારવારમાં જોડાયેલા છે, ડોક્ટર્સ, નર્સિસ, બીજા પેરામેડિક સ્ટાફ, ઇવન એમ્બ્યુલન્સ ડ્રાઈવર, કે જે લોકો કોરોનાના પેશન્ટ્સને ટ્રાન્સફરમાં કે બીજી કોઈ પણ રીતે એની સારવારમાં જોડાયેલા હોય, જનરલ પબ્લિકને N95 માસ્ક પહેરવાની ખરેખર કોઈ જ જરૂર નથી. એના માટે સિમ્પલ કપડાનો માસ્ક અથવા તો વધારે સારું પ્રિકોશન્સ જોઈએ તો સિમ્પલ ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક એક ઇનફ છે. જનરલ પબ્લિકને માસ્ક પહેરાવવાનો પર્પઝ એક જ છે કે એ પોતાના વાયરસ બીજાને ન ફેલાવે, અને પોતાના વાયરસ બીજાને ન ફેલાવે એના માટે આ સિમ્પલ માસ્ક ઇઝ મોર ધેન સફિશિયન્ટ. સર, આમ તો આની કોઈ દવા અત્યાર સુધી છે નહીં, તો અત્યારે કઈ પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ છે આપણા રાજ્યમાં અને કઈ પ્રકારની ટ્રીટમેન્ટ આપણે સજેસ્ટ કરીએ છીએ? આપની વાત બિલકુલ સાચી છે. આખા વર્લ્ડમાં હજી સુધી એની કોઈ ડેફિનેટ કહી શકાય એવી દવા શોધાઈ નથી. અત્યાર સુધીમાં અલગ અલગ દેશોમાં અનેક જાતની દવાઓ પર સંશોધન ચાલી પણ રહ્યા છે. અમુક દવાઓના શરૂઆતના પરિણામો જોઈએ તો ઘણા સારા પરિણામ જોવા મળ્યા છે. ઘણી જગ્યાએ તો 60-70% સુધીનો ક્યોર રેટ પણ આપણને જોવા મળ્યો છે. પણ આ એક જાતની વાયરસની બીમારી છે, અને કોઈ પણ વાયરલ બીમારી હોય તો એની અંદર જે જનરલ સ્ટેપ્સ આપણે લેવા જરૂરી છે એ દરેક પેશન્ટમાં લેવાવા જોઈએ. એટલે ડિપેન્ડિંગ અપોન ધ કન્ડિશન ઓફ ધ પેશન્ટ, પેશન્ટની કન્ડિશન કેટલી સિરિયસ છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ લાઇન નક્કી થાય. આ વાયરસનો ચેપ લાગ્યો હોય એ બધા જ વ્યક્તિઓને કંઈ તકલીફ થશે એવું જરૂર નથી. કેટલાય લોકો એવા હશે જેમને કોઈ સિમ્ટમ્સ નહીં હોય, શરદી નહીં, ખાંસી નહીં, તાવ નહીં, એવા લોકોમાં તો અનલેસ આપણે ટેસ્ટ કરીએ ત્યાં સુધી આપણને ખબર પણ નહીં પડે કે એ લોકોને કોરોના છે. ઘણા બધા લોકો માઇલ્ડલી સિમ્ટોમેટિક્સ હશે કે જેમને સિમ્પલ કહીએ તો ગળાનો દુખાવો, સૂકી ખાંસી, તાવ, એવા લોકોને પણ આપણે ઘરે રાખીને સારવાર આપી શકીએ, પ્રોવાઇડેડ એમની પાસે હોમ આઇસોલેશનની પ્રોપર ફેસિલિટી હોય, એ લોકોમાં એટલી સમજણ હોય કે જે હોમ આઇસોલેશનના પ્રોટોકોલ્સને પૂરી રીતે ફોલો કરતા હોય અને ટેલિફોનિકલી મેડિકલ સુપરવિઝનમાં રહી શકતા હોય. એનાથી વધારે સિમ્ટોમેટિક પેશન્ટ્સ હોય જેને ઓક્સિજનની જરૂર પડી શકવાની હોય અથવા તો એક્સરેમાં ન્યુમોનિયા હોય, તો એવા દર્દીઓને આપણે હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી છે. તેમને સપોર્ટિવ કેર માટે પેરાસિટામોલ, એઝિથ્રોમાઇસિન નામની એન્ટીબાયોટિક, હાઇડ્રોક્સીક્લોરોક્વિન નામની દવા અને બીજી નવી એન્ટીવાયરલ દવાઓના પણ સંશોધનો અત્યારે ચાલી રહ્યા છે, એ દવાઓનો ઉપયોગ કરી શકાય. વધારે સિરિયસ સિમ્ટમ્સ હોય જેમ કે સિમ્પલ ઓક્સિજનથી પણ એમનું શ્વસનતંત્ર બરાબર ના ચાલતું હોય તો એ લોકોને વેન્ટિલેટરની જરૂર પડી શકે, બીજા બધા હિમોડાયનેમિક સપોર્ટની જરૂર પડી શકે, તો એવા પેશન્ટને આઈસીયુમાં રાખવા પડે. અને આઈસીયુમાં જનરલ જે બીજા પેશન્ટની સારવાર થાય એ જ રીતે આની પણ સારવાર કરવી પડે. આમાં વધારાનું એક નવું ઓબ્ઝર્વેશન જોવા મળ્યું છે કે જેમાં શરીરની અંદર લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા પણ થતી હોય છે, એટલે લોહી ન ગંઠાય એના માટેની દવા હિપેરિન, જે કહેવાય લો મોલિક્યુલર હિપેરિન, એ પણ અત્યારે લોકો પ્રોટોકોલ તરીકે વાપરવાનું શરૂ કર્યું છે. એટલે આ રીતે બધા દર્દીઓની સારવાર થતી હોય છે.
સર, સંક્રમણની જો વાત કરીએ આપણે તો સંક્રમણ કેવી રીતે વધારે લાગે છે? ડ્રોપલેટ્સથી વધારે લાગે છે કે પછી કોઈ વસ્તુ કોરોના સંક્રમિત વ્યક્તિ ટચ કરીને ગયો છે તો ત્યારબાદ આપણે ટચ કરીએ છીએ તો એનાથી સંક્રમણ વધારે ફેલાય છે? કઈ રીતે સંક્રમણ વધારે ફેલાય છે? આમ જોઈએ તો બેન, જે તમે કીધું એ બંને વસ્તુ એક સરખી જ કહી શકાય કે કોઈ પણ કોરોના વાળું જે પેશન્ટ છે એના શરીરમાંથી જ્યારે પણ ખાંસી કે છીંક કે એવું ખાંસે ત્યારે એના જે ડ્રોપલેટ્સ બહાર કોઈ પણ સરફેસ પર પડે, જેમ કે આ ટેબલ ઉપર આપણે એના ડ્રોપલેટ્સ પડ્યા છે અને એ ડ્રોપલેટ કોઈ પણ વ્યક્તિ ટચ કરે તો એના હાથ ઉપર લાંબો સમય રહેવાના છે અને એ હાથથી એ પોતાના ફેસ ઉપર કે નાક ઉપર કે ક્યાંય પણ ટચ કરશે તો એ વાયરસ એના શરીરમાં એન્ટર થવાના છે. એટલે એ ટ્રાન્સમિશન અટકાવવા માટે સૌથી સારામાં સારો રસ્તો એ છે કે વારે ઘડીએ કોઈ પણ જગ્યાએ ટચ ન કરો, ફેસને ટચ કરવાનું શક્ય હોય ત્યાં સુધી અવોઇડ કરો, અને જ્યારે કોઈ પણ અજાણી જગ્યાએ તમે હાથથી ટચ કરો છો તો એ હાથ તાત્કાલિક તમે સાબુથી ધો અથવા તો આલ્કોહોલ બેઝ સેનિટાઈઝરથી એને ક્લીન કરો. જી, આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. હાજી, આપનો સવાલ. હાજી મેડમ. જી, તો અમે અહીંયા લીમડી રહી છી, તો અહીં શાકભાજી વાળા હોય તો બજારમાં શાકભાજીમાં અને શાક પેટી ને તરબૂચ એવું મળતું હોય તો હવે એ લઈને ખવાય કે નહીં? જી, આપની ચિંતા બિલકુલ સાચી છે કે અત્યારે આપણે છેલ્લા ઘણા વખતમાં જોયું હશે કે ઘણા બધી જગ્યાએ કોરોનાનો સ્પ્રેડ શાકભાજી વાળાના મારફતે થઈ રહ્યો છે. શાકભાજી લેતી વખતે ધ્યાન એ રાખવાનું કે ત્યાં પણ તમે એમનું જે કંઈ લારી હોય કે બીજી કોઈ જગ્યા હોય ત્યાં તમે ટચ કરવાનું એવોઇડ કરો. તમે શાકભાજી લેવા જાઓ ત્યારે ઘરેથી તમારું ડોલ કે ટમ્બલર કે એવું કંઈ લઈને જાઓ તો તમારા માટે સૌથી સારું. જો થેલી લઈને ગયા હોવ તો શાકભાજી એ સીધું તમારી થેલીમાં નાખે ટચ કર્યા વગર એ રીતે જુઓ. તમે ઘરે લાવીને એ જ શાકભાજી ડોલ કે ટમ્બલરમાં પહેલા ખાલી કરો, એમાં પાણી નાખો. જે શાકભાજી કે ફળ સાબુના પાણીથી ધોઈ શકાય એવા હોય એમાં સાબુનો પાણીનો ઉપયોગ કરી શકાય. થોડું હુંફાળું કે ગરમ પાણી વાપરી શકાય એવું હોય એમાં ગરમ પાણી વાપરી શકીએ. એમાં ખાવાના સોડા પણ નાખીને ક્લીન કરી શકીએ. આવી રીતે બધા શાકભાજી અને ફળ ક્લીન થઈ જાય પછી જ તમે એનો ઉપયોગ કરો તો આ જાતનું સંક્રમણ ફેલાવવાના ચાન્સીસ ઘણા જ ઘટી જાય છે. બિલકુલ સર, ખાસ તો અત્યારે પોલીસ છે, ડોક્ટર્સ છે, નર્સિસ છે, પત્રકારો છે, આ બધા અત્યારે સફાઈ કામદારો છે, આ બધા જ અત્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે તેમણે શું ખાસ પોતાની વિશેષ કાળજી લેવી? આ ડેફિનેટલી આ ખરેખર એક ચિંતાનો વિષય છે, કારણ કે તમે રોજે રોજ જોતા હશો કે કેટલી બધી જગ્યાએથી કેટલા બધા ડોક્ટર્સને સંક્રમણ લાગેલું હોય, પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ એ બધાને સંક્રમણ લાગે, કેટલા બધા પોલીસ સ્ટાફ આપણા કોવિડ પોઝિટિવ ડિટેક્ટ થાય છે. એટલે આ બધાનું પ્રોટેક્શન થાય એ તો બહુ જ જરૂરી છે. એ લોકોએ પોતાની સંભાળ રાખવા માટે જોઈએ તો એક તો સંપૂર્ણ પોષણક્ષમ સારો ખોરાક મળે જરૂરી છે કે જેનાથી તમની ઇમ્યુનિટી જળવાઈ રહે. જી, શક્ય હોય ત્યાં સુધી વારે ઘડીએ કોઈ ને કોઈ લિક્વિડ્સ કે પાણી કે એનું પ્રમાણ વધારવું જોઈએ, એનાથી પણ એમને સારો ફાયદો થઈ શકે. જ્યાં કામ કરતા હોય ત્યાં પોતાના પ્રોપર પીપીઈ પર્સનલ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ બધા બરાબર વાપરે. એ લોકો માટે N95 માસ્ક પણ જરૂરી છે. એમના જ્યાં કામ કરે ત્યાં ડબલ ગ્લોવ્સ વાપરે, પૂરી પીપીઈ કિટ પહેરે અને એનાથી જ કામ કરે એ ખૂબ અગત્યનું છે. સાથે સાથે જ્યારે બી શક્ય બને ત્યારે કસરત કરવાનું રાખે, યોગ અને પ્રાણાયામ જેવી વસ્તુઓનો સહારો લે, એ બધાથી પણ એમની જનરલ હેલ્થ ઘણી સારી રહી શકે. બિલકુલ, દરેક વ્યક્તિ અત્યારે પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક બની ગયું છે. સર, આપણી સાથે કોલર જોડાઈ ગયા છે, તેમનો સવાલ જાણી લઈએ. મુંબઈથી જોડાયા છે કોલર અમારી સાથે. હાજી, આપનો સવાલ. હું બોમ્બેથી ભરત કાવડિયા બોલું છું. બોલો. ડોક્ટર સાહેબ, જે કોરોના વાયરસ છે એ માટી પર કે માટીના વાસણ પર કેટલું ટકી શકે, ટકે છે કે શું પાણીના માટલા પર કે? આ વાયરસ કોઈ પણ સરફેસ ઉપર ટકી શકે. દરેક સરફેસ ઉપર એના ટકવાના કલાકો અલગ અલગ હોય છે. જેમ કે સાદા કાગળ ઉપર હોય અને પ્લાસ્ટિક ઉપર હોય તો ડેફિનેટલી પ્લાસ્ટિક પર વધારે ટકી શકે, પણ મિનિમમ 8 કલાક અને મેક્સિમમ 7 દિવસ એવું કન્સિડર કરીને આપણે ચાલવું પડે. એટલે માટીના વાસણ હોય, માટલી હોય તો પણ એને ડેઈલી પ્રોપરલી આપણે ક્લીન કરવી જરૂરી છે. બિલકુલ
સર, ખાસ તો જે તમે વાત કરી કે મિનિમમ 8 કલાક અને મેક્સિમમ 7 દિવસ જેટલા કલાકો, 7 દિવસ સુધી વાયરસ ટકી શકે છે, તો જે રૂટિનમાં જે યુઝમાં આવતી જગ્યાઓ છે, જેમ કે આપણે ઘરનું હેન્ડલ છે, દરવાજાનું એ છે, આ બધી વસ્તુઓને કઈ રીતે સાફ કરવી અને કઈ રીતે ઘરની એક એક જગ્યા પર, કારણ કે હવે તો આપણે ઇન્ડિયામાં તો આપણે બધા જોઈન્ટ ફેમિલીમાં પણ રહેતા હોઈએ છીએ, નાના નાના ઘર હોય છે, તો ત્યાં કઈ રીતે ધ્યાન રાખવું? એટલે જે વસ્તુ ફ્રીક્વન્ટલી ટચ કરવાની થતી હોય, આપની વાત સાચી કે દરવાજાનું હેન્ડલ, તો દરવાજાનું હેન્ડલ આપણે ફ્રીક્વન્ટલી સેનિટાઈઝરથી ક્લીન થાય જરૂરી છે, તો જ એની ઉપર જે રહેલા વાયરસને આપણે રિમૂવ કરી શકીએ. જ્યાં પણ દરવાજો ખોલતા હોઈએ તો દરવાજાનું જે સરફેસ આપણે ટચ કરતા હોઈએ એ ભાગને પણ આપણે સેનિટાઈઝરથી ક્લીન કરી શકીએ. ઘર નાનું હોય તો એની અંદર પણ આપણાથી જેટલું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય એનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ઓફકોર્સ એ એક જ રૂમમાં સપોઝ રહેતા હોય 8 જણ તો એ પોસિબલ નથી બનવાનું, પણ જેટલું આપણાથી શક્ય બની શકે એટલું કરવાનું. જેમ કે ઘરના જે કોઈ વ્યક્તિ ઘરની બહાર જાય, એક તો શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર જવાનું એવોઈડ કરવું જોઈએ, પણ કોઈ કારણસર ખૂબ જરૂરી હોય અને બહાર જવું જ પડે તો બહારથી પાછા આવે એટલે સરખા સાબુથી હાથ ધોવે, પોતાનો ચહેરો ધોવે, બરાબર ગરમ પાણી અને સાબુથી પૂરા નાહી લે, જે કપડાં પહેરીને ગયા હોય એ કપડાં સીધા ગરમ પાણીમાં બોળી દેવાના, તો એ ઘરમાં એ વસ્તુ વાયરસ ફેલાતો આપણે રોકી શકીએ. જી, આપણી સાથે જામકંડોરણાથી કોલર જોડાઈ ગયા છે. હા જી, આપનો સવાલ. જામખંભાઈ બોલીએ. જી બોલો. મારા પપ્પાની ચિંતા બહુ થાય, તો હાલો. જી જી, આપનો સવાલ પૂછો. હા જી, ચિંતા બહુ થાય મારા પપ્પાને, તો હું નથી આવતી. અનિંદ્રાનો પ્રોબ્લેમ છે. આપના પપ્પાની ઉંમર કેટલી હશે? ઉંમર કેટલી છે એમની? એની 70 વર્ષ. જી. અને એમને બીજી કોઈ મેડિકલ બીમારી ખરી? બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ કે હાર્ટ પ્રોબ્લેમ કે એવું કશું? થેન્ક યુ. મોટી ઉંમરના વ્યક્તિઓ હોય, હા, જેમને સાથે સાથે બીજી મેડિકલ બીમારી હોય, જેમ કે બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, હાર્ટની બીમારી હોય, શ્વાસની દમની બીમારી હોય, તો એ લોકોની કાળજી વધારે લેવી પડે, કારણ કે આ વાયરસનું સંક્રમણ એમને વધારે ઝડપથી લાગી શકે અને લાગ્યા પછી કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ પણ આ પ્રકારના લોકોમાં વધારે છે. એટલે ડેફિનેટલી એમની ચિંતા, એમની કાળજી આપણે પરિવાર તરીકે કરવી બહુ જ જરૂરી છે. આ બીમારીમાં અનનેસેસરી પેનિક કરીને ખોટું સ્ટ્રેસ અને ટેન્શન વધારવાની પણ જરૂર નથી કે જેથી આપણી ઊંઘ ઉડી જાય. આપણે જો સરખા પ્રિકોશન્સ લેતા રહીએ તો આ વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી. જી, દાહોદથી આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. હા જી, આપનો સવાલ. જી નમસ્કાર બેન, મને એક રીતે પૂછવું છે કે સમજી લો કે ફ્રૂટ આપણે કોઈ ખરીદીએ, કે તરબૂજ જેવું સમજી લો કોઈ વસ્તુ આપણે ફળ ખરીદીએ, એની સપાટી પર એ કોરોના વાયરસ બેને કેટલા સમય સુધી રહેતો હોય છે, ને બીજી વસ્તુ સમજી લો કે એને અલગ રીતે અંદરથી કોઈ ઇન્જેક્ટ કરેલો હોય, બેન મારું અલગ રીતે પૂછું છું, કે અલગ રીતે ઇન્જેક્શન મૂકીને બી કોરોના હોય તો એ કઈ સુધી કેવી રીતે રહેતો હોય એ જાણવા માંગુ છું બેન, ને એને વધારે સારી રીતે કેવી વોશ કરી શકે એ જાણવા માંગુ. 3 સવાલ પૂછવા છે. ઉપર સપાટી પર કેવી સુધી ટકી રહે છે, ને અંદર ઇન્જેક્ટ કરેલો હોય ગમે તે રીતે તો એ કઈ ગયા ક્યાં સુધી ટકેલો રહે છે એ જાણવા માંગુ છું બેન. આઈ ડોન્ટ નો, કોઈ ઇન્જેક્ટ તો કેમ કરશે અને ઇન્જેક્ટ કઈ રીતે કરશે, કારણ કે એકલું વાયરસ તો એમનેમ બહાર તો કોઈ કલ્ટિવેટ કરી શકવાનું નથી, અનલેસ કે કોઈ સારી વાયરોલોજી લેબોરેટરી હોય ને કોઈ ઇન્જેક્ટ કર્યું હોય. પણ સપાટી ઉપર મેં કીધું એમ મિનિમમ 8 કલાક તો રહેવાનું જ છે, એટલે આપણે કોઈ પણ ફ્રૂટ ખરીદીએ કે કોઈ પણ શાકભાજી ખરીદીએ તો એ પ્રોપરલી વોશ થાય પછી જ આપણે વાપરવું જોઈએ. જ્યારે અંદર ઇન્જેક્ટ કરેલું હશે તો એ ડેફિનેટલી વધારે કલાકો સુધી રહી શકવાનું છે, જેમ કે આપણા શરીરમાં પણ એક વખત વાયરસ જતો રહે પછી તો એ લાંબો સમય શરીરમાં રહી શકતો હોય છે. એટલે અંદરથી ઇન્જેક્ટ કરેલો વાયરસ આપણે કોઈ રિમૂવ કરી શકવાના નથી કે જાણી શકવાના પણ નથી. જી, આપણી સાથે સર એક વધુ કોલર જોડાઈ ગયા છે. આઈ ડોન્ટ નો. જી, આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે અમદાવાદથી, એમનો સવાલ જાણી લઈએ. હા જી, આપનો સવાલ. હેલો. જી. હા મેમ, પાણી ઉપર આ વાયરસ શું અસર કરે? પાણીમાં વાયરસ રહી શકે જે રીતે બીજી બધી વસ્તુઓમાં રહી શકે એ રીતે,
અને જો એ પાણી આપણે પીવામાં આવ્યું હોય તો સીધું આપણા પેટમાં જાય, પણ જો એ વાયરસ ગળામાં જો રહી જાય તો આપણને ઇન્ફેક્શન પણ કરી શકે. એટલે પાણી પ્રોપર ફિલ્ટર થયેલું હોય તો એ વાયરસ આપણને અસર ના કરે. પ્લસ ઉકાળીને હુંફાળું કરેલું પાણી હોય તો પણ આપણને આપણને ફાયદાકારક રહે કે જેથી આમાં કોઈ જાતનું ઇન્ફેક્શન ના થઈ શકે. ખાલી આ વાયરસ નહીં, પાણીની અંદર રહેતા બીજા બધા બેક્ટેરિયા વાયરસ પણ તમે એકવાર જો પાણીને ફિલ્ટર કરેલું હોય કે ઉકાળેલું હોય તો એને આપણે ક્લીન થયેલું ગણી શકીએ. એટલે શુદ્ધ પાણી પીવું એ ખૂબ જરૂરી છે. આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે. હાજી, આપનો સવાલ. જી, આપનો સવાલ બોલો. સર, આજકાલ લિમસી જે દવા છે વિટામિન સી ની, એ પણ લોકો વધારે ખાવાનો આગ્રહ રાખતા હોય છે, તો કેટલા પ્રમાણમાં લેવી અને કઈ રીતે લેવી? વિટામિન સી, વિટામિન ડી આ બધી દવાઓ જનરલ ઇમ્યુનિટી વધારવા માટે, બધી જ જાતના વાયરસના સંક્રમણથી આપણું રક્ષણ કરવા માટે મદદ કરી શકે. એ વાયરસનું સંક્રમણ રોકશે નહીં. લિમસીનો ડોઝ જોઈએ તો મિનિમમ 500 મિલીગ્રામની ટેબ્લેટ આવે છે, એ રોજની 1-3 સુધી લઈ શકાય. ઓકે સર, ફ્રૂટ્સ અને શાકભાજી એનો જે રોલ છે એ અત્યારે કેટલો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે આપણા માટે? ડેફિનેટલી જનરલ ઇમ્યુનિટી વધારવા માટે આપણે જોઈએ તો ફળ અને શાકભાજી બંનેથી આપણું ઇમ્યુનિટી સારી રહી શકે. ઇવન ડ્રાય ફ્રૂટ્સ, એનાથી પણ આપણી ઇમ્યુનિટી એ સારી ઇમ્પ્રૂવ થઈ શકે. એટલે જે પૌષ્ટિક ખોરાક જે કહીએ, આપણે ફાસ્ટ ફૂડને બાદ કરીએ તો મોટાભાગની વસ્તુઓ પૌષ્ટિક ખોરાકમાં આવી શકે. એ આપણી ઇમ્યુનિટી વધારવામાં ડેફિનેટલી આપણને મદદ કરે. એટલે તાજો રાંધેલો અને પૌષ્ટિક ખોરાક ખાવો એ જરૂરી છે, અને એમાં દરરોજ શાકભાજીનું અને ફળનું પ્રમાણ જળવાઈ રહે તો એ ખૂબ અગત્યનું રહે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને અમારા દર્શકોના સવાલોના જવાબ આપ્યા. આપનો કિંમતી સમય ફાળવ્યો, આપનો ધન્યવાદ. થેન્ક યુ. તો આ તો ડોક્ટર કિશન અને જેમની સાથે ચર્ચા કરી કઈ રીતે આપણે કોરોના સામે લડત આપી શકીએ તે અંગેના સવાલોના જવાબ તેમણે આપ્યા. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.